અબડાસા તાલુકાના ગુડથરવાલા પરમ પૂજ્ય મતિયાદેવ સ્થાન કે 2 લાખથી વધુ ભાવિકોએ આસ્થા સાથે શીશ નમાવ્યું. મહેમારી સમાજ પવિત્ર તીર્થધામ નલિયા નજીક ગુડથરવાલા પરમ પૂજ્ય મતિયાદેવ સ્થાને 2 લાખથી વધુ ભાવિકોએ આસ્થા સાથે શીશ નમાવ્યું હતું. ગુડથરવાલા પરમ પૂજ્ય મતિયાદેવ સ્થાનકે યોજાયેલા 3 દિવસીય મેળા દરમિયાન 2 લાખથી વધુ ભાવિકો તીર્થધામ ખાતે આસ્થાભેર દર્શન પૂજા કરી શીશ નમાવ્યું હતું. 1.5 લાખ જેટલા યાત્રિકો અને 50,000 જેટલા પદયાત્રીઓનો પ્રવાહ આ વર્ષે યાત્રાધામ ખાતે ઉમટી પડ્યો હતો. કચ્છ મોરબી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રામજીભાઈ પેંડા, અખિલ કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, નરેશભાઈ ડંગર ડગરા, કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ પ્રમુખ અશોકભાઈ ગેલા, નારાયણભાઈ સોંદરા, અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ હિરજી ડાડા, માતંગ સામંત મહેશ્વરી મુરજી ખજુરિયા મહેતારી, શ્રી કચ્છ ભાનુશાલી આધેવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી સહિત મહેશ્વરી સમાજ અને વિવિધ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સાલ ઉડાડી મોમેન્ટો દ્વારા સન્માન સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા, મહામંત્રી કિશનભાઈ દનિયા અને કાર્યકરોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા રૂપિયા 2.88 કરોડની મતિયાદેવ ખાતે સુવિધાઓ વિકસાવવાની ગ્રાન્ટ પૈકી રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ એકાદ મહિનામાં મળી જશે અને તેના ખાતમુહૂર્ત માટે સમગ્ર સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. સમાજની દીકરી તરીકે શક્ય તમામ સહકાર આપવા તેમણે ખાતરી આપી હતી. બીજા દિવસે સવારે પદયાત્રીઓ તથા અન્ય યાત્રીઓના પ્રવાહ મતિયાદેવ સ્થાનક ભણી સમગ્ર દિવસ દરમિયાન વહી રહ્યો હતો. રાત્રે ધર્મગુરુઓ દ્વારા બારમતી પંથ અને ક્ષાન કથન યોજાયા હતા. રાત્રે મહેશ્વરી સમાજના કલાકારો દ્વારા ભવ્ય રસોત્સવ યોજાયો હતો, જેણે મેળાની રોનક વધારી દીધી હતી. એકરીમાં પથરાયેલા મેળાની રાત્રિભર યાત્રિકોએ મજા માણી હતી, મોજ માણી હતી. પૂજારી કમલેશ માતંગ, મહેશ માતંગ, કિશો દાફડા, પૂનમ દનીચા, રાજેશ ભરાડિયા, પૂનમ ભરાડિયા, હરેશકાર, કાનજીભાઈ સરપંચ, પેરાજ બડિયા, રાજેશ વિજોડા, મેઘસિંહ ચાણિયા તેમજ રામજી બુચિયા, રામજી સંગારિયા સહિતના નામી અનામી કાર્યકરોએ મેળાના આયોજન માટે દિવસ રાત સેવાઓ આપી હતી. આદરણીય આજ રોજ નલિયા ખાતે આદરણીય શ્રી રાહુલ ગાંધીજીના સમર્થનમાં બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે ધરણાનો પ્રોગ્રામ રાખેલો છે. આ લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે આખા દેશની અંદર અત્યારે રાહુલ ગાંધી, અમારા આદરણીય રાહુલ ગાંધી સાહેબે કે જે એક મોહિમ ઉપાડી છે એના સમર્થનની અંદર અમે આજે અહીંયા ધરણાનો પ્રોગ્રામ રાખેલો છે. રાહુલ ગાંધી કહે છે કે ડરો મત, અને આ ભાજપની સરકાર સામે લડવાનું છે. હરેક કોંગ્રેસીને હું અહીંયાથી આહવાન કરું છું કે આપણે લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે રાહુલ ગાંધીના આદર્શોને વિચારસરણીને આગળ લઈએ અને કોંગ્રેસને આપણે મજબૂત કરીએ. તો એના માટે આજે આ ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. શાંતિથી અમે ધરણા કરી રહ્યા છીએ. કોઈ પણ હો હલ્લો નથી અમારા ધરણાની અંદર નથી. અમે જય મતિયાદેવ. આજે તારીખ 9 તારીખ અને ગુડથર મતિયાદેવનો મેળો યાત્રા જે હર વર્ષે અંધારી 3 અને 4ના જે મહેશપંથી સમુદાય અને સનાતન ધર્મની યાત્રા છે. આ યાત્રા કાલે 8 તારીખના મહાઆરતી હતી. એમાં 25,000 થી 30,000 માણસોએ જે મહાઆરતીમાં લાભ લીધો તથા ધારાસભ્ય શ્રી પદુમનસિંહ જાડેજા, અનુપભાઈ દવે માંડવી અને આજે 9 તારીખ અને 30ના દિવસે યાત્રામાં પધારેલ ધારાસભ્ય શ્રી કેશુબાપા તથા વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી કચ્છ મોરબી તથા બધી સમાજ ના પ્રમુખ તથા મંદિરના મંતો બધા કાલ અને આજની તારીખમાં ધર્મ અને સેવાનો લાભ લીધો. હજી બીજું કે આ યાત્રા દર વર્ષે અંધારી 3 અને ચૈત્ર મહિનાને થાય છે
અને આ યાત્રામાં 2-3 લાખ યાત્રાળુ આવે છે બે દિવસમાં, અને 50,000-40,000 માણસો અંદાજે પગપાળા અને સેવા ટેન્ટમાં આવે છે। એવી રીતે આ યાત્રા બે દિવસની હોય છે। આ યાત્રામાં મેડિકલ સરકાર દ્વારા સુવિધા તથા ટ્રસ્ટ દ્વારા મેડિકલની સુવિધા, આ યાત્રામાં પાણી પુરવઠા અને એસટી વિભાગ દ્વારા આખા કચ્છમાંથી એસટી બસોની ફાળવણી થાય છે। આ યાત્રામાં દરેક મનોરંજન ચિચોડા તથા ખાનપાનની દુકાનો અને આ યાત્રામાં સામાજિક અને સંગઠિત જેટલા વ્યક્તિ અને મહિલાઓ અને બાળકો જોડાય છે। આ યાત્રાધામ મહેશપંથી સમુદાયની જેવી રીતે ધણી માતંગ દેવ શ્રેણી થર પાકિસ્તાનમાં છે, એવી રીતે અમારા વેદ અનુસાર ગુણથર એ એક ધણી માતંગ દેવનું સ્થાન છે। આ યાત્રામાં વિકાસ અત્યારે 36 રૂમની ધર્મશાળા છે તથા 5-10 હજાર માણસો બેસી શકે એવા ડોમ છે, અને અલગ બધી જગ્યાએ સ્નાનગૃહ તથા કમ્પાઉન્ડ હોલ મોટો ઈ। એના સિવાય હજી સરકાર દ્વારા અમને માત્ર 2,88,00,000 ની ગ્રાન્ટ મળેલ છે, અને આ ગ્રાન્ટનો